ત્યાર પછી હવે આપણે આવી ગયા છે ક્વેશ્ચન નંબર 2A માં. લખ્યું છે કે રિડ્યુસ ધ એક્સપ્રેશન એફ બરાબર એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ ઝેડ પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ, કે જે જીટીયુમાં 3 માર્ક્સમાં પૂછાયેલો છે. બહુ ઇઝી છે મિત્રો, આપણે 2 મિનિટમાં આપણે સોલ્વ કરી દઈએ. તો એક્સપ્રેશન જે છે, અગેન જે છે, હું સોલ્યુશનમાં લખું છું કે એફ બરાબર એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ ઝેડ પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ. ઓકે, હવે મિત્રો આમાં ઇક્વેશનમાં તમે જુઓ ઝેડની વેલ્યુ જે છે એ બધામાં આપેલી છે, તો ધેટ્સ વાય હું અહીંયા ઝેડને જે છે એ કોમન લઈ લઉં છું. બરાબર, તો એફ બરાબર ઝેડને મેં કોમન લઈ લીધું, તો અંદર શું બચ્યું? એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ પ્લસ વાય પ્લસ એક્સ. આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં છું. ઓકે, હવે મિત્રો આમાં જે છે એક લો એપ્લાય કરવાનો છે, એ લોનું નામ છે એબ્સોર્પ્શન્સ લો. એબ્સોર્પ્શન્સ લો એવું કહે છે કે કોઈ વેરિયેબલ્સ છે એ અને બી, બરાબર, તો એ પ્લસ એ બી અગર આવું વેરિયેબલ્સ હોય તો એઝ અ રિઝલ્ટન્ટ આપણને એ વેરિયેબલ મળે છે. તો અહીંયા તમે જોશો મિત્રો, તો એ પ્લસ એ બીનું વેરિયેબલ કંઈક આ પ્રકારે છે કે એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ પ્લસ વાય. તો એને અગર હું થોડુંક એવું ચેન્જ કરી દઉં તો મિત્રો શું થશે? વાય પ્લસ વાય કોમ્પ્લિમેન્ટ એક્સ કોમ્પ્લિમેન્ટ. તો સિમ્પલી આના ફોર્મમાં આવી ગયું છે. આને કન્સિડર કરો તમે એ, આને કન્સિડર કરો તમે એ, આ થઈ ગયું તમારું બી. હવે એક ક્વેશ્ચન હશે કે અહીંયા વાય કોમ્પ્લિમેન્ટ છે, અહીંયા તો વાય છે. તો મિત્રો આપણને ખબર છે કે વાય કોમ્પ્લિમેન્ટ જે છે એ કોનો છે? તો કે વાયનો જ છે. દેટ્સ વાય આપણે અગર આને એ કન્સિડર કરીએ તો પણ કંઈ પ્રોબ્લમ નહીં આવે. સો એઝ રિઝલ્ટન જે છે આપણને શું મળશે? એ મળશે, એટલે કે વાય મળશે. ઓકે, તો આને જે છે હું ઇક્વેશન નંબર 2 આપું છું. હવે લાસ્ટ સ્ટેપ હું શું કરીશ? તો કે ઇક્વેશન 2ની જે વેલ્યુ આવેલી છે એ હું 1માં મૂકીશ. એનો મતલબ એવો કે વાય પ્લસ એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટની વેલ્યુ જે છે હું વાય મૂકીશ. તો જુઓ અહીંયા મેં એક એક્સપ્રેશન લખું છું, જુઓ મેં લખી દીધું છે, બરાબર, હવે લખી દીધું આની વેલ્યુ વાય પ્લસ એક્સ. ઓકે, હવે આ ઝેડને હું અંદર મલ્ટીપ્લાય કરું છું. એનો મતલબ એવો એફ બરાબર વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ. આ આપણો આન્સર આવી ગયો છે મિત્રો, આ આપણો આન્સર આવી ગયો છે. ત્યાર પછી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2માં બીની અગર વાત કરીએ, તો ક્વેશ્ચન લખ્યો છે કે કન્વર્ટ ધ ડેસિમલ નંબર 330.5 ટુ બેઝ 4 એન્ડ બેઝ 8. 4 માર્કમાં પૂછાયેલો છે મિત્રો. આ બહુ ઇઝી છે એક્ઝામ્પલ, બરાબર. આના તો 2 માર્ક્સ તમને ડિજિટલ ફંડામેન્ટલ્સમાં મળવા જ જોઈએ. તો મિત્રો જે લોકોને નથી આવડતું તો ટેન્શન લેવાની જરૂર નહીં, આપણે આ વિડીયોમાં એમને શીખવાડી દઈશું કે જો એમને નહીં આવડતું હોય તો બી, બરાબર. હવે અહીંયા જુઓ લખ્યું છે કે ભાઈ 330.5. ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધેટ કે પોઈન્ટની જે લેફ્ટ સાઈડની જે વેલ્યુ હશે એને આપણે કહેવામાં આવે છે ઇન્ટીજર વેલ્યુ, એટલે કે આઈ, અને પોઈન્ટની જે રાઇટ સાઈડ જે વેલ્યુ હોય છે એને આપણે ફ્રેક્શનલ પાર્ટ કે પછી ફ્રેક્શનલ વેલ્યુ તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, રાઈટ. આના માટે અગર આપણે જોઈએ તો પહેલી કન્ડિશન મેન્શન કરી છે કે ભાઈ તમારે બેઝ 4થી જે છે એને ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરવાનું. તો સૌથી પહેલી અગર આપણે હેડલાઇન મારી દઈએ તો એ છે બેઝ 4થી. તો બેઝ 4 માટે વેલ્યુ શું છે? 330, બરાબર, અને પોઈન્ટની રાઇટ હેન્ડ સાઈડની વેલ્યુ જે છે એ છે 0.5. બેઝ 4ની અગર વાત કરીએ તો આ 330 વડે આને આપણે ભાગીશું અને 0.5 જે છે એને આપણે બેઝ 4થી આપણે ગુણીશું. ઓકે, બસ આ જ વસ્તુ આપણને કરવાની છે. એટલે કે જુઓ મેં અહીંયા લખી દીધું 330 અને ભાગવાના છે કોના જોડે? તો કે 4 જોડે. તો મિત્રો આપણે, તમને ખબર હશે કે નાનપણમાં જે છે આપણે ભાગાકાર જે છે કઈ રીતે કરતા હતા, તો કોઈ વેલ્યુ જે છે આપણે અહીંયા અંદર લખી દેતા હતા અને 4 વડે ભાગવાનું છે, બરાબર, એટલે કે એ 4ની વેલ્યુ બહારની સાઈડ લખતા હતા. તો સિમ્પલ જે છે આમાં ભાગાકાર કરો તો 8 ચોક 32 થાય છે, બરાબર. રિમાઇન્ડરમાં 1 આવ્યો, આ 0ને નીચે ઉતાર, એટલે કે 4 2 8, રિમાઇન્ડરમાં જે છે 2 આવ્યો છે. ઓકે, તો અહીંયા જે છે વેલ્યુ જે છે હું અહીંયા પુટ આઉટ કરું છું. તો આ 82ની વેલ્યુ મેં અહીંયા પુટ આઉટ કરી, રાઈટ. સો એઝ રિમાઇન્ડર જે છે મને કેટલા મળ્યા? તો મને અહીંયા રિમાઇન્ડર મળ્યું 2. ઓકે, એવી જ રીતે મિત્રો અગેન હું 82ને અગર 4 વડે ડિવાઈડ કરું છું તો ડાયરેક્ટ હું લખી દઉં તો 20 ચોક 80 થાય છે અને રિમાઇન્ડરમાં 2. ઓકે, તો આપણે શું કર્યું? 4 વડે અગેન ભાગ્યું, શું મળ્યું? 20 મળ્યું અને રિમાઇન્ડરમાં શું મળ્યું? 2 મળ્યા. તો અગેન જે છે મેં અહીંયા 2 લખી દીધા. હવે 20 એટલે શું થાય છે? 5 ચોક 20 થાય છે, બરાબર. 5 × 4 અગર આપણે કરીશું તો 20 થાય છે. સો અહીંયા રિમાઇન્ડરમાં કંઈ નહીં મળ્યું, 0 આવ્યો, બરાબર. અગેન જે છે મિત્રો અગર આપણે 4ને 5 વડે ભાગીશું તો શું આવશે? રિમાઇન્ડરમાં અહીંયા 1 બચશે. અગેન જે 5 જે છે એ 4 કરતાં મોટી વેલ્યુ છે,
બરોબર, એટલે અગેન જશે આપણે અહીંયા ભાગીશું તો ચાર એકા થશે ચાર. ઓકે, તો અહીંયા જશે આપણું અહીંયા પતી ગયું છે. હવે જુઓ, આ તો વાત થઈ ગઈ આપણી ભાગાકારની. હવે આપણી ગુણાકારમાં જશે મિત્રો શું કરવાનું છે કે 0.5 × 4, 0.5 × 4 મને ખબર છે 5 × 4 = 20 થાય છે, અને ઝીરોની અહીંયા એક વેલ્યુ છે બરાબર, તો 0.0 થશે. રાઈટ, જો તમને ના ખબર હોય તો તમે કેલ્સીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો અહીંયા આન્સરમાં જશે શું આવશે, તો ઓલવેઝ આપણે અહીંયા બોટમથી ટોપની સાઈડ જશે જવાનું. એનો મતલબ એવો કે શું મારી આન્સર જશે મારો શું આવશે, તો કે 1 1 0 2 2 પોઈન્ટ. અહીંયા ઝીરોની લેફ્ટ સાઈડની જે વેલ્યુ છે, સપોઝ અહીંયા 2 છે, તો હું અહીંયા 2 લખીશ, અને બેઝ જે છે આપણો અહીંયા કેટલો હતો, 4 હતો. તો મિત્રો આ જે છે આપણો આન્સર આવી ગયો છે, આ આવ્યો આપણો બેઝ 4 માટે. એવી જ રીતે અગર આપણે બેઝ 8ની વાત કરીએ તો બેઝ 8 માટે વેલ્યુ જે છે એના એજ છે 330 બરાબર. તો આને આપણે બેઝ 8 માટે ભાગવું પડશે 8 જોડે. પોઈન્ટના રાઈટ સાઈડની છે એ છે 5, એનો મતલબ એવો 0.5 × 8 કરવું પડશે આપણને. રાઈટ, અહીંયા સુધી ખબર પડી ગઈ? તો મિત્રો આ કેસમાં જેવી રીતે આપણે ભાગાકાર કર્યો હતો એવી જ રીતે અહીંયા ભાગાકાર કરીશું, બટ અહીંયા બેઝ જે છે આપણો 8 આવશે. તો મિત્રો અગેન જેમ આપણે નાનપણમાં ભાગાકાર કરતા હતા બરાબર, તો એ રીતે આપણે કરીએ. આ બહુ ઇઝી ટ્રીક છે, ઘણા લોકો જે છે અહીંયાથી ડાયરેક્ટ પણ કરતા હોય છે, બટ આ ટ્રીક જે છે બહુ ઇઝી છે, તમને ખૂબ સારી રીતે ખબર પણ પડશે અને યાદ પણ રહેશે બરાબર. તો જો સિમ્પલ ભાગાકાર માટે હું શું કરીશ, 8 × 32 થાય છે, એક રિમાઇન્ડર ઉપરથી 0 ને નીચે ઉતાર્યો, અને 8 × 1 = 8, રિમાઇન્ડરમાં મારી જોડે 2 વચ્યા, તો હું શું લખીશ, 41 અહીંયા લખીશ, અને રિમાઇન્ડરમાં જે છે મને 2 મળ્યા, એટલે હું અહીંયા રિમાઇન્ડર 2 લખી દીધા. અગેન જે છે હું 8 જોડે આને ડિવાઈડ કરીશ, તો મને ખબર છે 8 × 5 = 40 થાય છે, રિમાઇન્ડર જે છે મને અહીંયા 1 મળ્યો. તો 8 કરતાં નાની વેલ્યુ જે છે 5 આવી ગઈ છે અહીંયા, તો વધારે હું આગળ નહીં ખેંચીશ બરાબર. તો અહીંયા જે છે આપણું સોલ્યુશન આવી ગયું છે. અહીંયા પણ જે છે આપણે શું કરીશું, લખતા વખતે બોટમથી ટોપમાં જઈશું. એનો મતલબ એવો કે મારી આ વાળી એક વેલ્યુ જે છે આવી ગઈ છે, શું આવેલી છે, 5 1 2. હવે પોઈન્ટ પછીની વેલ્યુ જો મારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો અહીંયા ખબર છે 0.5 છે બરાબર. તો જુઓ 0.5 × 8 કરીશ તો 8 × 5 થાય છે 40 બરાબર. મને અહીંયા પોઈન્ટના આ બાજુ કેટલી વેલ્યુ છે, 1 છે વેલ્યુ, એટલે મેં 0.4 બરાબર. તો અહીંયા જે છે આપણું શું આવશે આન્સર, 512 પોઈન્ટ, અહીંયા પોઈન્ટની આ બાજુ કઈ વેલ્યુ છે, 4 છે બરાબર. તો અહીંયા મેં 4 લખી દીધા, અને બેઝ કયો હતો આપણો, 8 હતો. તો મિત્રો અહીંયા જે છે આપણો આ વાળો આન્સર બેઝ 8 વાળો આવી ગયો છે. તો મિત્રો હવે આવી જઈએ આપણે બીજા ક્વેશ્ચન ઉપર, જે છે ડિઝાઇન અ કોમ્બિનેશનલ સર્કિટ ધેટ કન્વર્ટ્સ બાઇનરી ટુ BCD કોડ કન્વર્ટર, જે 7 માર્કમાં GTU માં પૂછવામાં આવે છે. આ બહુ ઇઝી છે, કાંઈ જ નથી આ સવાલમાં, પણ ઘણા બધા સ્ટુડન્ટ જે છે આને સ્કીપ કરી દેતા હોય છે. બટ આ વિડીયોમાં હું તમને ડેફિનેટલી ખૂબ ઇઝીલી તમે આને કઈ રીતે સર્કિટ બનાવી શકશો એ હું તમને કહીશ બરાબર. તો ટૂંકમાં આપણને શું કરવાનું છે કે ભાઈ કોઈ એક કોમ્બિનેશનલ સર્કિટ ડ્રો કરવાની છે, જે કોઈપણ બાઇનરી કોડને BCD કોડમાં કન્વર્ટ કરે. રાઈટ, અહીંયા BCD એટલે કે શું થશે, બાઇનરી કોડેડ ડેસિમલ બરાબર. હવે BCD એટલે શું, તો જો કોઈપણ બાઇનરી કોડેડ ડેસિમલ એટલે કે કોઈપણ ડેસિમલ નંબર હોય બરાબર, તો તેને આપણે 4-bit બાઇનરી ફોર્મમાં લખીએ છીએ. લાઈક અગર હું કન્સિડર કરું કે કોઈ એક છે 9 બરાબર, તો 9 ને આપણે બીટ બાઇનરી ફોર્મમાં લખીશું તો શું થશે, 1001 બરાબર. આ તો થઈ ગઈ 9. સપોઝ કરું મારે 7નું કરવું છે તો તેને આપણે કઈ રીતે લખીશું, 0111 લખીશું બરાબર. હવે કદાચ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થતો હશે કે આ બાઇનરી ફોર્મમાં તો છે જ બરાબર, તો પછી આને કેમ BCD માં કન્વર્ટ કરવાની જરૂર પડી? તો એઝ વી ઓલ નો કે આપણો જે કોઈ એક નંબર છે, સપોઝ કરો હું એ 10 નંબર કન્સિડર કરું છું બરાબર, તો તેને બાઇનરી ફોર્મમાં અગર લખવું હોય તો આપણે શું લખીશું, 1010. પણ અગર એને BCD માં લખવું હોય બરાબર, તો 1 જે છે એને BCD માં શું લખીશું, 0001, અને 0 ને તો ઓબ્વિયસલી 0000 લખીએ છીએ બરાબર. આ તો થઈ ગઈ 10ની વાત. હવે સપોઝ કરો હું કોઈ એક વેલ્યુ મૂકું છું 15, તો એને બાઇનરી ફોર્મમાં તો આપણને ખબર છે શું લખીશું, 1111. બટ એને BCD માં તો અગેન છૂટો પાડો, અહીંયા 1 જે છે એ BCD માં આપણે શું લખીશું, 0001 લખ્યું. તો 1 ને BCD માં 0001, અને 5 ને આપણે BCD ના ફોર્મમાં લખવું હોય તો શું થશે, 0101.
ઓકે, તો આ બેઝિકલી મિત્રો આપણને એક એવું કોડ કન્વર્ટર બનાવવાનું છે જે બાઇનરી કોડને બીસીડીમાં કન્વર્ટ કરે. એનો મતલબ એવો કે આપણે ઇનપુટ જે છે એ બાઇનરી ફોર્મમાં આપીશું તો એઝ અ આઉટપુટ મને બીસીડી મળશે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે આનું ટ્રુથ ટેબલ બનાવીએ. ફ્રેન્ડ્સ, ટ્રુથ ટેબલમાં આપણે જે બાઇનરી કોડ છે એને આપણે 4 ડિજિટ એટલે કે 4 ઇનપુટ લાઇનમાં લખીશું, જેમ કે W, X, Y અને Z. જ્યારે BCDને આપણે 5 આઉટપુટ લાઇનમાં લખીશું. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હશે કે અહીંયા બાઇનરી ફોર્મ જે છે એ તો 4 ડિજિટ અહીંયા W, X, Y, Z એ ખબર પડી ગઈ, બટ અહીંયા BCDના ફોર્મમાં અહીંયા 4 અને 4 તો અહીંયા 8 આઉટપુટ લાઇનની જરૂર કેમ નહીં પડી, 5 જ કેમ? તો જુઓ મિત્રો, અહીંયા BCDની જે આ 1ની વેલ્યુ જે છે એ ઓલવેઝ જે છે અહીંયા 1ના ઇક્વિવેલેન્ટ જ રહેશે, ઓકે? અને આ બાકીના જે 0, 0, 0 જેવા ડિજિટ જે છે એ બધાને આ કોમન જ આવશે, આ બધા વેરિયેબલ્સને સેમ જ આવશે. દેટ્સ વાય આને આપણે નિગ્લિકેટ કરીએ અને આ જે વેલ્યુઝ જે છે દરેકની 1 જ આવશે. દેટ્સ વાય આ આપણે 1 ડિજિટ લખીશું. એનો મતલબ એવો કે આને આપણે એ કન્સિડર કરીશું અને આ જે બધા વેરિયેબલ્સ જે છે એને BCDE એવી રીતે 5 આઉટપુટ વેરિયેબલ્સ આના મળશે. મિત્રો, તમે ટ્રુથ ટેબલ અગર બુકમાં જોશો ને તો તમે જોઈને ચક્કર આવવા લાગશે, રાઈટ, કે આટલું મોટું હું ટ્રુથ ટેબલ કઈ રીતે યાદ રાખું. પણ મિત્રો, આ ટ્રુથ ટેબલ બનાવવું પણ બહુ ઇઝી છે અને તેને યાદ રાખવું પણ બહુ જ ઇઝી છે. તો હું તમને એક ટ્રીક બતાડીશ કે એના મદદથી તમે આ ટ્રુથ ટેબલને એકદમ ઇઝીલી તમે યાદ રાખશો, ઓકે? તો એની માટે મિત્રો તમારે 4 વેરિયેબલ્સ જે છે યાદ રાખવાના છે. અગર મિત્રો હું તમને કહું કે બસ તમારે આટલી જ વેલ્યુ યાદ રાખવાની છે, આટલા વેલ્યુના મદદથી તમે આખું આ ટેબલ જે છે ડ્રો કરી શકશો, તો શું તમે મારું આ વાત માનશો? તો તમે માનો કે ના માનો પણ તમારે આટલી વાત જે છે મારી માનવી પડશે. તો જો હું તમને કઈ રીતે કહું છું, બસ આટલી જ વેલ્યુ ઉપરથી તમારે આખા બાઇનરી કોડ જે છે તમને યાદ રહી જશે, ઓકે? તો એ કઈ રીતે? તો જો અહીંયા વેરિયેબલ જે છે 0, 0 છે, એનો મતલબ એવો કે તમારે આટલું એક ટેબલ જે છે યાદ રાખો. અહીંયા 0, 0 છે તો હું અહીંયા એઝ અ ઇનપુટ W અને X માં જે છે 0, 0, 0, 0, 0, 0 આટલું લખું છું, એટલે મારો આ એક ટેબલ જે છે બની ગયો. અહીંયા ઇનપુટ વેરિયેબલ 0, 0 હતા, ધેટ્સ વાય મેં અહીંયા 0 લખ્યા અને તમે 0 કન્સિડર કરો, 0, 0. હવે આગળ જુઓ મિત્રો, અહીંયા શું છે 0, 1 છે, તો અગેન આના જ વેલ્યુ હું અગેન જે છે રિપીટ કરું છું અહીંયા. તો જુઓ આ આખી વેલ્યુ મેં અહીંયા અગેન રિપીટ કરી દીધી છે. હવે અહીંયા જુઓ 0 અને 1 છે, રાઈટ? પહેલાં આપણે શું લખ્યું હતું, 0, 0 લખ્યું હતું, એટલે કે આ વેરિયેબલ્સ લખ્યા હતા. હવે આપણને લખવાના છે 0 અને 1. હું અહીંયા 0 જે લખી દઉં છું, 0 અને આ મારું 1, 1, 1, 1, 1 અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો, રાઈટ? એકદમ ઇઝી છે. હવે આપણે ત્રીજું વેરિયેબલ જે છે એ શું છે, 1 અને 0. એનો મતલબ એવો કે 1, 1, 1, 1 હું 4 વખત લખીશ, 0 પણ જશે હું 4 વખત લખીશ અને આ વેલ્યુ એઝ ઇટ ઇઝ અગેન હું અહીંયા પુટ આઉટ કરી દઈશ. તો જુઓ એઝ ઇટ ઇઝ આ વેલ્યુ મેં અહીંયા પુટ આઉટ કરી દીધી અને છેલ્લું જે છે એ છે 1, 1, બરાબર? તો અહીંયા જે છે હું લખી દઉં છું 1, 1, 1, 1, 1, 1, 1 અને આને આ જ વાપસ એઝ ઇટ ઇઝ અહીંયા લખું છું. તો જો મિત્રો, હું તમને એક ફટાફટ રિવિઝન કરી દઉં, જો તમને તો બી માઇન્ડમાં નહીં આવ્યું હોય તો. આવી રીતે મેં જે છે 4 બોક્સીસ જે છે ડ્રો કરી દીધેલા છે, રાઈટ? આ 4 બોક્સીસમાં જે છે મેં સૌથી પહેલાં મેં તમને શું બતાડ્યું કે મેં આટલા ઇનપુટ વેરિયેબલ જે છે લખ્યા છે કે 0, 0, 0, 1, 1, 0, 1, 1. હવે અહીંયા જુઓ 0, 0 છે, બરાબર? હવે આ 0, 0ની વેલ્યુ હું આખા આ વાળા બોક્સમાં મેં લખી દીધી છે, બરાબર? 0, 0. હવે અહીંયા જે છે શું છે, 0, 1 છે, બરાબર? હવે બીજા બોક્સમાં જે છે મેં આખી વેલ્યુ લખી દીધી છે 0, 1, બરાબર? હવે અહીંયા ત્રીજું જુઓ 1, 0 છે, બરાબર? એનો મતલબ એવો કે મેં અહીંયા 1 અને 0 વેલ્યુ લખી દીધી છે અને અહીંયા જે છે 1, 1 છે એ મેં અહીંયા એઝ અ WXમાં આ વેલ્યુ જે છે 1, 1 અહીંયા પુટ આઉટ કરી દીધી છે. આઈ જસ્ટ હોપ કે હવે તમને આ બાઇનરીમાં WXYZની આ વાળું ટેબલ યાદ રહી ગયું હશે. તમારે આ ફક્ત 4 જ વેલ્યુ યાદ રાખવાની છે, ઓકે? ત્યારબાદ આપણને ડેસિમલ્સની વેલ્યુ જે છે લખવાની છે. તો ડેસિમલની વેલ્યુ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40 and 50, રાઈટ? તો મેં અહીંયા 15 સુધીની ડેસિમલની વેલ્યુ લખી દીધી છે. તો મિત્રો, હવે આપણને BCD કોડ લખવાના છે. તો જો આમાં એક વસ્તુ તમે યાદ રાખજો, BCDમાં જે આપણે ડેસિમલ 0 થી લઈને 9 સુધીના જેટલા વેરિયેબલ્સ લખ્યા છે WXYZના, એ સેમ ટુ સેમ વેરિયેબલ્સ BCDમાં અહીંયા BCDEમાં આવી જશે, રાઈટ? એનો મતલબ એવો, જુઓ જેટલી પણ અહીંયા 0 થી લઈને 9ની વેલ્યુ છે તો અહીંયા સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી મેં અહીંયા લખી દીધી, જેમ કે અહીંયા 1, 0, 0, 1 છે તો અહીંયા 1, 0, 0, 1 લખી દીધું છે, બરાબર? એવી રીતે તમે એક વખત ચેક કરી લો, આખી આ વેલ્યુ 9 સુધી મેં અહીંયા લખી દીધી છે અને આ જે એ વાળી વેલ્યુ જે છે એઝ ઇટ ઇઝ હું અહીંયા 1થી લઈને 9 સુધી જે છે 0, 0, 0, 0, 0, 0 લખી દઈશ, ઓકે? તો મિત્રો, BCDમાં આઉટપુટ વેરિયેબલ જે છે 9 સુધીનું એ આવી ગયું છે. હવે બાકી જે છે 10 થી 15 રહ્યા, તો 10 થી 15માં એ વાળું જે સિરીઝ છે એમાં એઝ ઇટ ઇઝ આપણે 1, 1, 1, 1, 1 આપણે લખી દઈશું, રાઈટ?
તો મિત્રો હવે જે છે તમારે આ થોડા કેવા વેરીએબલ જે છે યાદ રાખવા પડશે. ઝીરોનું બીસીડી વેલ્યુ થશે 0000, 1ની બીસીડી વેલ્યુ થશે 0001, 2ની બીસીડી વેલ્યુ થશે 0010, 3ની બીસીડી વેલ્યુ થશે 0011, 4ની બીસીડી વેલ્યુ થશે 0100 અને 5ની બીસીડી વેલ્યુ થશે 0101. તો મિત્રો હું એવું કન્સિડર કરું છું કે તમારે જે છે કેટલી વસ્તુ યાદ રાખવાની છે, તો તમારે આ ફક્ત 2થી લઈને 5 સુધી આટલી જ વસ્તુ જે છે તમારે બીસીડીમાં આ ટેબલમાં યાદ રાખવાની જરૂર છે. કેમ કે તમને ખબર છે કે 0ની તો વેલ્યુ 0000 આવશે બીસીડીમાં, 1ની વેલ્યુ શું આવશે 0001. મેઇન શું છે, 2, 3, 4 અને 5ની બીસીડી વેલ્યુ તમે યાદ રાખી દેવાની કે 0010, 0011, 0100 અને 0101. ઓકે, ફૂ ટેબલ જે છે આપણને મળી ગયું છે. બેઝ ઓન ધેટ આપણને હવે સર્કિટ જે છે ડ્રો કરવાની છે. હવે આ સર્કિટમાં પણ બહુ ઇઝી છે, રમતા રમતા તમે ડ્રો કરી શકશો. સર્કિટ બનાવવા માટે આપણને કે મેપ બનાવવો પડશે. આ કે મેપ ઉપરથી મસ્ત મજાના ઇક્વેશન્સ મળશે અને આ ઇક્વેશન્સ ઉપરથી આપણે સર્કિટ બનાવીશું અને આ સર્કિટ બનાવવાની સાથે જ જેસે આપણને 7 માર્ક્સ બેઠા મળશે, રાઈટ? તો મિત્રો તમને આ કે મેપ જે છે તમને અત્યારે બ્લેન્ક દેખાતા હશે, રાઈટ? કે જેમાં મેં ડબલ્યુ એક્સ વાય ઝેડની વેલ્યુઝ જે છે દરેકમાં મૂકેલી છે અને આમાં એક ટ્વિસ્ટ એવો છે કે અહીંયા તમે બાઇનરી કોડમાં જો તમે જોશો તો 0001, 10 અને 11 છે, બટ આમાં થોડું આપણે ઊંધું કરેલું છે એટલે 0001 અહીંયા આપણે 11 અને 10 એવી રીતે દરેકમાં મેન્શન કરેલા છે, રાઈટ? તો આ બાઇનરી કોડ્સ જે છે એ બીસીડી માટે છે, એટલે કે અહીંયા ABCD જે આપણું આ આઉટપુટ છે બીસીડીનું, દરેક વાઇઝ કે મેપ અહીંયા મેં 4x4ના ડ્રો કરેલા છે. આ 4x4 એ આપણા બાઇનરીઝ છે ડબલ્યુ એક્સ વાય ઝેડ એવી રીતે, રાઈટ? તો ફ્રેન્ડ્સ આપણને કે મેપ કઈ રીતે ફિલઅપ કરવાના છે, તો તમે અહીંયા જુઓ તો અહીંયા એનું જે બીસીડી આઉટપુટ છે, તો અહીંયા તમે જુઓ એમાં કઈ એવી વેલ્યુઝ છે કે જ્યાં આગળ 1 આવે છે. તો અહીંયા જુઓ 1 જે છે કયા કેસમાં આવે છે, તો 1, 2, 3, 4, 5 અને 6 કેસમાં આવે છે 1. તો મિત્રો સૌથી પહેલાં આપણે કે મેપમાં એ વેરીએબલ્સ જોઈએ. તો અહીંયા જુઓ મિત્રો 1 જે છે એની માટે બાઇનરી કોડ જે છે એ છે 1010. તો અહીંયા જુઓ ડબલ્યુ એક્સમાં 10 અને 10, તો એ અહીંયા આવી ગયું, રાઈટ? હવે બીજું 1 જે છે અહીંયા આવે છે તો એનો બાઇનરી કોડ છે 1011. તો અહીંયા જુઓ 1011 એટલે એ અહીંયા આવી ગયું. એવી જ રીતે અહીંયા ત્રીજો કોડ જે છે એ છે 1100, તો 1100 એ અહીંયા આવી ગયો, રાઈટ? પછી ચોથા નંબરનો અહીંયા જુઓ 1101 એટલે કે અહીંયા. પછી ચોથું જુઓ 1110 એટલે અહીંયા. અને પછી લાસ્ટ જે છે એ છે 1111 એટલે કે 1111 એટલે કે અહીંયા જે છે આપણું એક આ કે મેપ ફિલઅપ થયો છે. એવી જ રીતે આપણે બીની અગર વાત કરીએ તો બી માટે તમે બીસીડીની આ વાળી સિરીઝ જુઓ, રાઈટ? તો અહીંયા બીમાં જે છે બે જેવી અહીંયા વસ્તુ છે કે જ્યાં આગળ 11 આવે છે, બરાબર? તો એ ક્યાં આવે છે, તો 1000માં આવે છે, તો 1000 એટલે કે અહીંયા. પછી બીજું એક અહીંયા આવે છે જેની વેલ્યુ છે 1001, તો 10 અને 01 એટલે કે અહીંયા. તો આ બીનું ફિલઅપ થઈ ગયું છે. એવી જ રીતે મિત્રો તમે સી માટે જોશો તો અહીંયા જુઓ બીસીડી સી માટે કેટલા આવે છે, તો 1, 2, 3, 4, 5 અને 6 મળે છે આપણને, ઓકે? તો અહીંયા સૌથી પહેલાં જુઓ તો બાઇનરીમાં અહીંયા આગળ જોવા જઈએ તો કયા વેરીએબલ્સમાં, તો 0100માં આપણને 1 મળે છે, 0100 એટલે કે અહીંયા. બીજું મળે છે અહીંયા 0101 ઉપર, તો 0101 એટલે કે અહીંયા. પછી ત્રીજું જે છે એ છે 0110 એટલે કે અહીંયા. પછી ચોથું જે છે અહીંયા મળે છે 0111 એટલે કે અહીંયા. પછી લાસ્ટ બે અહીંયા તમે જુઓ તો એ છે 1110, તો 1110 એટલે કે અહીંયા. અને લાસ્ટ જે છે 1111 ઉપર મળે છે એટલે 1111 એટલે કે અહીંયા. તો મિત્રો આવી રીતે મેં ડી અને ઈના પણ વેરીએબલ્સ જે છે અહીંયા કે મેપમાં ફિલઅપ કરી દીધા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે મિત્રો, આ કે મેપ ઉપરથી જ આપણને આ ઇક્વેશન એ બી સી ડી બનાવવાના
આવે છે અને ઘણા બધા લોચા લાપસી જે છે આ ઇક્વેશન બનાવવાના ટાઈમે જ થાય છે. એક તો ધ્યાનપૂર્વક જે છે આ ઇક્વેશન કઈ રીતે બનાવવાના એ તમે જુઓ. તો ઇક્વેશન બનાવતા વખતે સૌથી પહેલાં આપણને જે છે ને ગ્રુપ પાડી દેવાના છે. જેમ કે અહીંયા ગ્રુપમાં તમે જોશો એ અહીંયા જુઓ 1111 ગ્રુપ છે બરાબર, અને અહીંયા બીજો ગ્રુપ જે છે એ 1111 એવી રીતે ચારનું ગ્રુપ જે છે આવી રીતે બની ગયું છે. રાઈટ મિત્રો, ઇક્વેશન બનાવવા માટે તમે અહીંયા ડબલ્યુ ઝેડની વેલ્યુ જોશો તો આ રોમાં કોની વેલ્યુ ફિક્સ છે? W અને X માં અહીંયા 1 અને 1 છે, તો એનો મતલબ એવો કે આ માટે આપણે વેલ્યુ મળી ગઈ છે WX. હવે આની વાત કરીએ તો અહીંયા તમે જુઓ તો Y Z જે છે એમાં તો કંઈ બનશે નહીં, કેમ કે દરેકની વેલ્યુ જે છે એ ચેન્જ થયેલી છે. હવે આ ચારમાં જોઈએ તો આ બે ફિક્સ છે, એનો મતલબ એવો કે W માં તમે જુઓ 1 અને 1 જે છે એ ફિક્સ છે, તો ધેટ્સ વાય આપણે પ્લસ કરીને W મુ એઝ ઇટ ઇઝ લખું છું. રાઈટ, એવી જ રીતે વાય ઝેડમાં અગર વાત કરીએ તો 1 અને 1 આ બે વેલ્યુ જે છે ફિક્સ છે, 1 અને 1 છે એટલે મેં લખી દીધું ડબલ્યુ વાય. એવી રીતે આપણી એ ની વેલ્યુ જે છે મળી ગઈ છે. હવે અહીંયા બી માટે જુઓ મિત્રો, એક જ જે છે ગ્રુપ બને છે. રાઈટ, તો મિત્રો ડબલ્યુ અને એક્સમાં જોશો તો 1 અને 0 છે, તો અહીંયા જોશો તો ડબલ્યુ અને એક્સ માટે 1 0 છે, તો આપણે એઝ ઇટ ઇઝ ડબલ્યુ લખી દઈએ. કેમ? કારણ કે અહીંયા 1 છે એટલે, અને અહીંયા 0 છે એનો મતલબ એવો કે આપણે એક્સનો કોમ્પ્લિમેન્ટ મૂકી દઈશું. એવી જ રીતે તમે અહીંયા વાય ઝેડમાં જોશો તો આ બંને કોલમમાં કોની વેલ્યુ સેમ છે? તો 0 અને 0 આ બંનેની વેલ્યુ જે છે સેમ છે, દેટ્સ વાય અહીંયા હું વાય કોમ્પ્લિમેન્ટ મૂકી દઈશ. અહીંયા ઝેડની વેલ્યુ નહીં આવે. કેમ? કારણ કે આ બંને ડિફરન્ટ છે વેલ્યુ, દેટ્સ વાય. ઓકે, ત્યારબાદ આપણે સીની વાત કરીએ તો અહીંયા કયા ગ્રુપ બને છે? તો જુઓ અગેન અહીંયા આ એક ગ્રુપ જે છે બને છે અને બીજો ગ્રુપ આ વાળું જે છે એ બને છે. મિત્રો પર્ટિક્યુલરલી અગર આપણે આ રોની વાત કરીએ તો ડબલ્યુ અને એક્સની વેલ્યુ છે 0 અને 1. તો મિત્રો આપણને ખબર જ છે કે 0 હોય એનો મતલબ એવો કે ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ લઈ લેવાનો, અને 1 એટલે કે એક્સ જે છે એ 1 છે એટલે મેં એક્સ એઝ ઇટ ઇઝ લખી દીધો. તો મિત્રો આ તો પતી ગયું. હવે આ ગ્રુપની અગર આપણે વાત કરીએ તો ડબલ્યુ અને એક્સમાં જો તમે જોશો તો 0 અને 1 છે બરાબર, એટલે કે આ તો વેલ્યુ નહીં આવે. એક્સની વાત કરીએ તો અહીંયા 1 અને 1 છે, એનો મતલબ એવો મેં પ્લસ કરીને એક્સ લખી દીધું. અગેન કહું છું, એક્સ કેમ લખ્યા? કારણ કે અહીંયા 1 અને 1 આ બે વેલ્યુ ફિક્સ છે એટલે. આ તો થઈ ગઈ રોની વાત. હવે કોલમની અગર આપણે વાત કરીએ મિત્રો તો અહીંયા જુઓ 1 1 અને 1 0, અહીંયા કયા બે ફિક્સ છે? તો એ છે 1 અને 1 ફિક્સ છે, તો ધેટ્સ વાય હું અહીંયા લખી દઈશ વાય બરાબર. તો અગેન આ વાળું સીનું પણ ઇક્વેશન આપણને મળી ગયું છે. હવે જુઓ ડી માટે કયું ગ્રુપ બનશે? તો ડી માટે બનશે એક આ વાળું ગ્રુપ અને બીજું બનશે એ આ વાળું ગ્રુપ બનશે. ઓકે, તો આ ડી માટે તમે અગર ડબલ્યુ અને એક્સની વેલ્યુ જોશો આ ગ્રુપ માટે તો અહીંયા 0 અને 0 છે બરાબર, એટલે કે આ બંને ફિક્સ છે, એનો મતલબ એવો મેં ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ લઈ લીધો. અહીંયા જે છે એક્સની વેલ્યુ નહીં આવે. કેમ? કારણ કે આ બંને ડિફરન્ટ છે, આ બંને ફિક્સ નથી. કેમ? કારણ કે અહીંયા 0 અને 1 છે એટલે એ આપણે નહીં લખીએ. હવે આ ગ્રુપમાં અગર કોલમની વાત કરીએ તો અહીંયા જુઓ 1 1 1 0 છે, એનો મતલબ એવો 1 અને 1 ફિક્સ છે જે છે આપણો વાય, તો ધેટ્સ વાય મેં અહીંયા વાય લખી દીધો. પ્લસ અહીંયા મિત્રો ઝેડ જે છે નહીં આવે. કેમ? કારણ કે અહીંયા 1 અને 0 આમ બંને ડિફરન્ટ છે. ત્યારબાદ આ ગ્રુપની અગર આપણે વાત કરીએ તો ડબલ્યુ અને એક્સ આ બંનેની વેલ્યુ ફિક્સ છે એટલે કે 1 અને 1 છે, તો ધેટ્સ વાય મેં અહીંયા પ્લસ કરીને ડબલ્યુ એક્સ જે છે લખી દઉં છું. ઓકે, એવી જ રીતે આ બંને કોલમમાં અગર આપણે વાય ઝેડ જોઈએ તો 0 0 0 1 છે, એટલે કઈ બે વેલ્યુ ફિક્સ છે? તો 0 અને 0. અગર 0 અને 0 હોય તો આપણને શું લેવો પડે? કોમ્પ્લિમેન્ટ લેવો પડે. રાઈટ, એટલે મેં અહીંયા વાયનો કોમ્પ્લિમેન્ટ લઈ લીધો છે. અહીંયા ઝેડ જે છે નહીં આવે. કેમ? કારણ કે 0 અને 1 છે એટલે કે ડિફરન્ટ છે એટલે ઝેડ નહીં આવે, તો અહીંયા ડીની વેલ્યુ જે છે આપણને મળી ગઈ છે. હવે વાત કરીએ ઈની. ઈ માટે પર્ટિક્યુલરલી મિત્રો એક જ જે છે ગ્રુપ બનશે. ઓકે, ગ્રુપમાં અગર આપણે જોઈએ તો ડબલ્યુ અને એક્સની વેલ્યુ જે છે ચેન્જ થાય છે બરાબર, દરેકમાં ચેન્જ થાય છે એટલે ડબલ્યુ એક્સ નહીં આવે. પણ અગર કોલમની અગર વાત કરીએ તો 0 1 1 1 છે એટલે કે અહીંયા 0 અને 1 છે એટલે કે વાય તો નહીં આવે, પણ અહીંયા ઝેડ તમે જુઓ 1 અને 1 છે, તો ઈ બરાબર ઓનલી વેલ્યુ આવી જશે ઝેડ. રાઈટ, તો અહીંયા જે છે અહીંયા એ બી સી ડી અને ઈની વેલ્યુઝ જે છે આપણને, એટલે કે આ બધાના ઇક્વેશન જે છે આપણને મળી ગયા છે. હવે આપણે મેઇન કામ કરીશું એ છે આપણે સર્કિટ ડ્રો કરવાનું. તો મિત્રો આ એક્ઝામ્પલનું આપણે ફાઇનલ સ્ટેપ છે એ છે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનું. અહીંયા તમે જુઓ તો જે આપણા આઉટપુટ વેરિયેબલ્સ છે એ બી સી ડી ઈ એના ઇક્વેશન જે છે મેં અહીંયા લખી દીધા છે. બેઝ ઓન ધેટ વી કેન ડ્રો સર્કિટ ડાયાગ્રામ. રાઈટ, અને આમાં ઇનપુટની અગર આપણે વાત કરીએ તો એ છે ડબલ્યુ એક્સ વાય ઝેડ. ઓકે, મિત્રો સૌથી પહેલાં અગર આપણે એની વાત કરીએ તો એ છે ડબલ્યુ એક્સ પ્લસ ડબલ્યુ વાય. અહીંયા જે છે લોકો એવું પણ કરે છે કે ડબલ્યુને જે છે કોમન નીકાળીને પણ ઇક્વેશન જે સોલ્વ કરે છે અને સર્કિટ ડાયાગ્રામ બને છે, બટ આપણે ડાયરેક્ટ જે છે લખીએ બરાબર. તો સર્કિટ બનાવતા વખતે આપણે અગર જોઈએ તો ડબલ્યુ છે બરાબર, તો અહીંયા જુઓ ડબલ્યુ ક્યાં છે? તો આ રહ્યું બરાબર. તો અહીંયા હું એક લાઇન જે છે ડ્રો કરું છું બરાબર. બીજું જે છે એક્સ છે, તો એક્સ વાળી લાઇન જે છે એ આવી રહી. આ બંનેના વચ્ચે જે છે આપણે એન્ડ ગેટ જે છે ડ્રો કરી દઈશું. ઓકે, હવે બીજું જુઓ ડબલ્યુ વાય છે.
હવે ડબલ્યુ વાય માટે અહીંયા તમે જો ડબલ્યુની આ વાળી લાઇન છે ઓકે, તો અહીંયાથી બી અગર આપણે સર્કિટ બનાવીએ તો પણ વાંધો નહીં આવે. આ છે ડબલ્યુ આપણો. બીજું શું છે? વાય. વાય એટલે અહીંયા આવી રહ્યું. અગેન જે છે અહીંયા આપણો એન્ડ ગેટ આવી જશે. હવે આ પ્લસનો મિનિંગ એવો થાય છે કે અહીંયા ઓર ગેટ આવશે. તો એ કઈ રીતે આવશે? તો જુઓ, એ કંઈક આવી રીતે જે છે ઓર ગેટ આવશે. ઓકે, આ આપણને શું મળ્યું? એ મળી ગયું. હવે આપણે બીની વાત કરીએ તો જો ડબલ્યુ એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ છે, તો ડબલ્યુ જે છે અહીંયાથી મળી જશે આપણને. તો જો મેં અહીંયા ડબલ્યુ જે છે એની લાઈન ડ્રો કરી છે, પછી એક્સ કોમ્પ્લિમેન્ટ, એક્સ કોમ્પ્લિમેન્ટ માટે આ વાળું જે છે એનો ઉપયોગ કરીશું. બરાબર, તો કોમ્પ્લિમેન્ટ માટે એ મેં બીજી વાળી આ વાળી ખેંચી લીધી. એક્સ કોમ્પ્લિમેન્ટ તો થઈ ગયો. હવે આવશે વાય કોમ્પ્લિમેન્ટ. વાય માટે આપણે ઓલવેઝ અહીંયાથી ચૂઝ કરતા હતા, અને વાય કોમ્પ્લિમેન્ટ માટે આપણે બીજી જે લાઈન છે એનો ઉપયોગ કરીશું. ઓકે, અને આ બધા વચ્ચે આપણો આવશે એન્ડ ગેટ. તો અહીંયા જે છે આપણે એન્ડ ગેટ જે છે એ મૂકીશું. અહીંયા મેં કલરવાળી પેનનો ઉપયોગ કરો છે કે જેથી કરીને તમને સારું લાગે. બરાબર, તમારે તો મેઇનલી એક્ઝામમાં પેન્સિલથી જે છે ડ્રો કરવાનું. તો મિત્રો આ આપણું આન્સર જે છે એ છે બીનો આવી ગયો છે. એવી જ રીતે મિત્રો આપણે સીની વાત કરીએ તો એ શું છે? ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ. ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ એટલે કે અહીંયાથી હું લઈશ એ આવાળી લાઈન મેં ખેંચી, પછી એક્સ. એક્સ એટલે કોમ્પ્લિમેન્ટ નથી, એક્સનો નોર્મલ એક્સ છે. બરાબર, એનું અહીંયા હવે અહીંયા અગેન જે છે હું એન્ડ ગેટનો ઉપયોગ કરીશ. બરાબર, બીજું જે છે એક્સ અને વાય છે. તો એક્સ જે છે એ અહીંયા આવી રહ્યો, લાઈન જે છે ખેંચી દઈશું, અને વાય, વાય મીન્સ આવી રહ્યો અહીંયા વાય. અગેન આ બંને વચ્ચે આપણો આવશે એન્ડ ગેટ. અને મિત્રો જેવી રીતે અહીંયા ઓર ગેટ બનાવ્યો હતો એવી રીતે અગેન જે છે અહીંયા પણ આપણે ઓર ગેટ બનાવી દઈશું. તો મિત્રો આ સિરીઝ જે છે આપણને આવી ગઈ છે સી માટે. એવી જ રીતે મિત્રો અગર આપણે ડી સિરીઝની વાત કરીએ તો ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ, ડબલ્યુ આ વાળો અને આ વાળો કોમ્પ્લિમેન્ટ. તો જુઓ, મેં ડબલ્યુનો કોમ્પ્લિમેન્ટ જે છે આ વાળો લઈ લીધો છે. બરાબર, પછી શું છે? વાય, સિમ્પલ વાય છે, કોમ્પ્લિમેન્ટ વાળો વાય નથી. ઓકે, તો આ બંને વચ્ચે જે છે હું અગેન આમાં પણ એન્ડ ગેટ જે છે બનાવી દઈશ. ઓકે, પ્લસ. બરાબર, શું છે? ડબલ્યુ. અહીંયા ડબલ્યુ સિમ્પલ છે, કોમ્પ્લિમેન્ટ વાળો નથી. ઓકે, તો અગેન જે છે ડબલ્યુને હું આવી રીતે બનાવીશ. પછી શું છે? એક્સ. એક્સ એટલે આવી રહ્યો. પછી શું છે? વાય કોમ્પ્લિમેન્ટ છે, તો આ વાળો વાય અને કોમ્પ્લિમેન્ટ વાળો આવી રહ્યો. અહીંયા પણ જે છે હું એન્ડ ગેટ બનાવી દઈશ, અને આને બંનેને અટેચ કરી દઈશ ઓર ગેટમાં. તો મિત્રો આ જે છે આપણું વેરિયેબલ આવી ગયું. તો મિત્રો આ સર્કિટમાં આપણને ડી મળી ગયું છે. હવે લાસ્ટ રહ્યું ઈ બરાબર ઝેડ. તો અહીંયા મિત્રો ઈ બરાબર ઝેડ છે એનો મતલબ એવો કે ઝેડ જે છે આપણને સિમ્પલી પકડીને આમ કરી દેવાનું, કંઈ આમાં ગેટ વેટ બનાવવાની કંઈ જરૂર નથી, અને અહીંયા તમારે ઈ જે છે લખી દેવાનું. બરાબર, તો મિત્રો આ આપણો સર્કિટ ડાયાગ્રામ અહીંયા ફિનિશ થાય છે.